નમસ્કાર મિત્રો, હું જીતેન્દ્રભાઈ જોશી, વિઠ્ઠલવાડી સરદક્તસજી પ્રાથમિક શાળા નંબર 58, ધોરણ 8નો ઓનલાઈન લેક્ચર અત્યારે લઉં છું. વિષય છે હિન્દી, પાઠ 2 ઈદગાહ. જે પાઠ ઈદગાહ છે તે પ્રેમચંદજીએ લખેલો છે. પ્રેમચંદજી લેખક છે, એમની જે ભાષા હતી, લખવાની ભાષા હતી, બોલચાલની નજીકની ભાષા હતી, કે આપણે જેવું બોલતા હોઈએ એવા જ ટાઈપનું, એવી જ રીતનું એની શૈલી, લખાણની શૈલી એની આપણને જોવા મળે. પ્રેમચંદજીની આ જે કથા છે એ અમર કથા થઈ ગયેલી છે. આ પાઠ કથા એટલે આ પાઠ જે છે એ ખૂબ વખણાયેલો છે, ખૂબ બધાએ વાંચેલો છે અને ખૂબ બધાને ગમે છે. આ પાઠની અંદર શું આવે છે એ હું તમને કહું કે તમે લોકો 7મા ધોરણમાં ભણી ગયા, સચ્ચા હીરા પાઠ આવતો હતો હિન્દીની અંદર. આપણે કે 3 બહેનો હોય, કુએ પાણી ભરવા જતી હતી, યાદ કરો, ત્યારે એમાં આગળ આવતું હતું કે ભાઈ સાચો સંતાન કોને કહેવાય, સાચો દીકરો કોણ, સાચો હીરો કોણ, કે જે માતા પિતાને મદદ કરે, જે સંસ્કારી હોય અને માતા પિતાની સેવા કરે, આજુબાજુનાને લડે નહીં અને સૌને ઉપયોગી થાય, તે સાચો હીરો. આપણે આવો પાઠ 1-7માં ભણી ગયા હતા. થોડોક એને લગતો, એને મળતો આ પાઠ છે ઈદગાહ પાઠ. આમાં અબ્દુલ હમીદ નામનો પાઠનો હીરો હોય છે. એનું નામ બાલ નાયક કહેવાય, હીરો એટલે નાયક, બાલ નાટક, બાલ કલાકાર છે, એનું નામ છે અબ્દુલ હમીદ. એના મમ્મીનું નામ છે અમીના. ખૂબ ગરીબ પરિવાર હોય છે, ખૂબ જ. એના ઘરમાં કપડાં એકદમ ઓછા છે, માથામાં રાખવાનું તેલ નથી, કપડાં સાંધવા માટે સોય દોરાની પણ તકલીફ છે. આટલા ગરીબ પરિવારની આની અંદર વાત આવે છે. ભલે પરિવાર ગરીબ છે પણ એના જે બાળકો છે, અબ્દુલ હમીદ જે છે એ મનથી ગરીબ નથી, એ સંસ્કારથી ગરીબ નથી. એ આ પાઠની અંદરથી આપણે શીખવાનું છે કે અમીના પ્રત્યે એની કેટલી બધી લાગણી હોય છે. અમીના છે એ વિધવા બેન હોય છે, એના પતિ હયાત નથી હોતા અને એ અબ્દુલ હમીદનો ઉછેર કરે છે. અબ્દુલ હમીદ પાસે પગમાં પહેરવાના ચંપલ પણ નથી. હું તમને આખી વાત ટૂંકમાં ગુજરાતીમાં આખો સાર કહી દઉં, કારણ કે આ તમે સામે બેઠા હોય અને હું સમજાવું ને ઓનલાઈનમાં સમજાવું એમાં થોડોક ફેર પડે, એટલે આખું હિન્દીનું લીટીએ લીટીનું ભાષાંતર કરવું અત્યારે શક્ય નથી. એટલે આખો પાઠ હું તમને ગુજરાતીમાં સાર સાથે કહું એ તમે સાંભળો. કે અબ્દુલ હમીદ નામનો આ છોકરો હોય છે, એના મમ્મી ગરીબ હોય છે, ગરીબ પરિવાર છે. અબ્દુલ હમીદને રમઝાન મહિનો શરૂ હોય છે મુસ્લિમ બિરાદરોનો, એ રમઝાન મહિનો પૂરો થવા આવે છે, છેલ્લા રોજા ખોલવાનો સમય છે, એટલે બાજુના ગામમાં શહેરની અંદર એક મોટો મેળો ભરાય છે. અબ્દુલ બધા છોકરાઓ અગાઉના લોકો બધાને મેળો જોવા જવું છે, અબ્દુલ હમીદને પણ એ મેળો જોવા માટે જવું છે. તો એના મમ્મી છે એને અટકાવે છે કે તારી પાસે પગમાં પહેરવાના ચંપલ નથી. અબ્દુલ હમીદ છતાં પણ તૈયાર થઈ જાય છે. તો એના મમ્મી પાસે જે કાંઈ થોડા ઘણા બચત હતી, થોડા ઘણા પૈસા હતા, એ અબ્દુલ હમીદને મેળામાં જવા માટે આપે છે. આમાંથી તારે જે લેવું હોય લેજે અને ખાજે પીજે. અબ્દુલ હમીદ ખૂબ ખુશ થાય છે મેળામાં જવાનો. બધા બાળકોના ગામના લોકોને આનંદ હોય છે, એની સાથે ગામ લોકો સાથે બાળકો બધા જોડાય છે અને ખુશી ખુશી બાજુના શહેરની અંદર મેળામાં જવા માટે તૈયાર થાય છે, જાય છે, પહોંચે છે. બપોર થવા આવે છે, ગામની શરૂઆત મીઠાઈની દુકાનોથી થાય છે. ઘણા બધી મીઠાઈઓની દુકાનો જોઈને હમીદ આભો બની જાય છે, નવાઈ લાગે છે કે આટલી બધી મીઠાઈ દુકાનમાં હોય. નવા બધા ઘણા બધા ખીલોનાની રમકડાની દુકાનો આવે છે, તે પણ હમીદ જોવે છે. આ ઘણા બધા એના મિત્રો સાથે હોય છે, ઘણા બધા રમકડાઓ લે છે. હમીદ બધાના ભાવ પૂછે છે, જાણે છે અને શાંતિથી ઊભો રહીને માત્ર અવલોકન કરે છે પણ ઘણું બધું વિચારે છે. બધા મિત્રો ઘણા બધા રમકડા લે છે, કોઈ ઘણી બધી મીઠાઈ ખરીદે છે, જેને જે ગમતું જાય એવી વસ્તુઓ લેતા લેતા બધા આગળ હાલે છે અને હમીદ વિચારે છે કે મારે શું લેવું. ત્યાં એની દુકાન એક લુહારની દુકાન ઉપર પડે છે એની નજર અને એક એને ચીપીઓ ગમી જાય છે. એ ચીપીઓના ભાવતાલ કરે છે, એ પણ આમાં સમજવા જેવું છે. તમે મિત્રો આખો પાઠ શાંતિથી વાંચજો. એ એને સાથે ભાવતાલ કરીને ચીપીઓ ખરીદે છે અને આમ રાજાની જે રોફથી ચીપીઓ ખંભે રાખીને આવે છે ત્યારે એના મિત્રો પૂછે છે કે આ શું કામ લીધું. ત્યારે એ કહે છે કે ભાઈ મેં વિચારીને લીધું છે, કારણ કે મારા મમ્મી જ્યારે મારી માટે રસોઈ કરતા હોય છે ત્યારે તાવડી ઉતારવામાં એમ એ દાઝી જાય છે, એટલે એની માટે આ ચીપીઓ ખૂબ જરૂરી છે કે મારા મમ્મીના આંગળા દાઝે નહીં. અબ્દુલ હમીદ પાસે જેટલા પૈસા હતા બધા પૈસા નાખીને એની કરતાં પણ મોંઘો ચીપીઓ હતો એ એણે વિનંતી કરીને એ દુકાનવાળા પાસેથી લીધો, માત્ર એની મમ્મી પ્રત્યેની એની લાગણી માટે થઈ. એના મમ્મીને આંગળા દાઝે નહીં, હાથ દાઝે નહીં. એ ચીપીઓ લે છે બધા મિત્રો. એ ચીપીઓની વિશેષતાઓ હમીદ એને કહે છે કે જો ખંભે રાખીએ તો હથિયાર બની જાય, આ મારા ચીપીયાથી તમારા રમકડા પણ ચૂર ચૂર થઈ જાય, રસોઈ કરતાં હાથ પણ દાઝે નહીં. આટલી બધી તો અનેક વિશેષતાઓ છે ચીપિયાની, બધા ચીપિયાથી પ્રભાવિત થાય છે. સૌ હરે છે ફરે છે આનંદ કરીને પાછા આવે છે. ત્યારે મમ્મી એની પૂછે છે તું બેટા શું લાવ્યો, ત્યારે એ કહે છે કે હું તારી માટે ચીપીઓ લાવ્યો. ત્યારે એને મમ્મી કહે છે કે કાંઈ રમકડા ન લીધા, કાંઈ ખાધું પીધું નહીં, એને ચીપીઓ લાવ્યો.
આવું શું કામ કર્યું? એની આંખમાં આંસુ આવી જાય છે. ત્યારે અમિત કહે છે કે તું રસોઈ કરતી વખતે દાજી જાશો ને, એટલા માટે મમ્મી હું તારી માટે લાવ્યો. ત્યારે એના મમ્મીની આંખમાંથી લાગણીના ખૂબ આંસુઓ વહે છે અને એને એમ થાય છે કે ખરેખર મારો દીકરો છે એ કેટલો ડાયો છે, કેટલું ધ્યાન રાખે છે. દરેક વડીલની આ જ અપેક્ષા હોય છે કે અમે બાળકોનું જેટલું ધ્યાન રાખીએ એટલું જ ધ્યાન બાળકો પણ સમજણા થાય, સમજતા થાય અને ભવિષ્યમાં એમનું ધ્યાન રાખતા થાય. અને દરેક બાળકની પણ ફરજ છે કે એણે પણ મા બાપની સેવા કરવી જોઈએ. આ મેં તમને આજે ખાલી ભાષાંતર સમજાવ્યું. હવે પછીની આ પીરિયડની અંદર આપણે એના શબ્દાર્થ જોશું, રૂઢિપ્રયોગો જોશું અને સ્વાધ્યાય વિશે વાત કરશું. અસ્તુ.